नमो अरिहन्ताणं नमो सिद्धाणं नमो ऐर्याणं नमो वज्रयाणं नमो लोयसवसाहूणं एषो पञ्च नमुक्कारो सभपावपणासनो मङ्गलानां च सवैसिं पठमं होयि मङ्गलं मङ्गलं भगवान् वीरो मङ्गलं गौतमप्रभु मङ्गलं स्थूलिभद्रादया जैनधर्मोऽस्तु मङ्गलम् अज्ञानतिमिरान्धानां ज्ञानाञ्जनशलाकया નેત્રમોન્મીલિતમ યેન તસ્મય શ્રી ગુરવે નમઃ ઓકે સો આપણો વિષય છે શ્રી દંડક પ્રકરણ પરમ પૂજ્ય શ્રી ગજસાર મુનિ વિરચિત આ શ્રી દંડક પ્રકરણ અંદર આપણે ચાર ગતિમાં ભમી રહેલા એવા જે જીવો છે તેઓના વિશે તેમનું વર્ગીકરણ આ 24 દંડક ની અંદર ગ્રંથકાર શ્રીએ કર્યો છે તે આપણે જોઈ રહ્યા છે અને આ 24 દંડકોને વિશે આપણે આ ચોવીસ દ્વારોની અંદર વિચારણા કરવાના છીએ જેમાંથી આપણો બારમો અને તેરમો એવો જ્ઞાન અને અજ્ઞાન એ દ્વાર ચાલુ છે એની અંદર આપણે આગળ વધીએ તેમાં આપણે અલગ અલગ ટાઈપના જે જ્ઞાન છે તેના વિશેની વિચારણા કરવા માટે રિક્વેસ્ટ હતી એટલે આપણે જ્ઞાનને વિશે વિસ્તૃત વિચારણા કરી રહ્યા હતા એમાં આપણે જ્ઞાનના પ્રકાર જોયા લાસ્ટ ટાઈમ અલગ અલગ અપેક્ષાએ કેવા છે પ્રત્યક્ષ જ્ઞાન જો કહીએ તો પાંચમાંથી પ્રત્યક્ષ કયા છે અધિજ્ઞાન મના પરિજ્ઞાન અને કેવળ જ્ઞાન આ ત્રણ પ્રત્યક્ષ જ્ઞાન છે અને પરોક્ષ જ્ઞાન છે મતિ જ્ઞાન અને શ્રુત જ્ઞાન અને જો અજ્ઞાન વિશે કહીએ તો પ્રત્યક્ષ અજ્ઞાન કયા છે તો વિભંગ જ્ઞાન છે જે પ્રત્યક્ષ અજ્ઞાન છે પછી પરોક્ષ ટાઈપનું અજ્ઞાન કયા છે તો મતિ અજ્ઞાન અને શ્રુત અજ્ઞાન આ રીતે આપણે અહીંયા અજ્ઞાન ને વિશે પાંચ જ્ઞાન ને વિશે લખ્યું છે પણ અજ્ઞાન ની અંદર જો આપણે વિચારણા કરી હોય તો હમણાં આપણે કીધું એ રીતે સમજવું પછી આપણે તે જોયું હતું કે ક્ષાયક ટાઈપ નો હોય છે કેવલ જ્ઞાન એટલે ક્ષાયિક એટલે શું કર્મો નો સંપૂર્ણપણે ક્ષય થઈ જાય ત્યારે જે પ્રગટે એવો છે કેવલ જ્ઞાન પણ એવો નહીં થાય કે ટેન પર કેવલ જ્ઞાન પ્રગટેલું હોય કે ફિફ્ટી પર્સન્ટ હોય પ્રગટેલું એવું નહીં થાય થાય તો હંડ્રેડ પર્સન્ટ હોય અને નહીં તો નહીં હોય આવો છે કેવલ જ્ઞાન શાઇક ટાઈપનો અને ક્ષાય શમિક અથવા તો છાદમસ્તિક ટાઈપના છે મતી જ્ઞાન શ્રુત જ્ઞાન અવધિજ્ઞાન અને મનહર્ય જ્ઞાન વિશે આપણે જોયું શાયબ શ્રમિક શા માટે કઈ રીતે કહેવાય કારણ મતિ જ્ઞાન જો આપણે વાત કરીએ તો એવું ક્યારે પણ નહીં થાય કે આત્મા ઉપરથી હંડ્રેડ પર્સન્ટ મતિ જ્ઞાન અવણીય કર્મ ક્ષય થઈ ગયા પણ શ્રુત જ્ઞાનાવર્ણીય કર્મ હજી બાકી છે અથવા તો શ્રુત જ્ઞાનાવર્ણીય કર્મ 100% પર્સેન્ટ ક્ષય થઈ ગયા અને અવધિક જ્ઞાનાવર્ણીય કર્મ મતિ જ્ઞાનાવર્ણીય કર્મ હજી બાકી છે એવું ક્યારે પણ આ ચાર જ્ઞાન ક્યારે નહીં થાય કે એમને આવૃત કરનાર એવા જે કર્મો છે મતિ જ્ઞાના વર્ણિયુ જ્ઞાના વર્ણિય જ્ઞાના વર્ણય અને મનફર્ય જ્ઞાનાવર્ણીય એ કર્મો સંપૂર્ણપણે કોઈક એક જ ક્ષય થઈ ગયા હોય હંડ્રેડ પર્સન્ટ અને બાકીના રહેલા હોય એવું ક્યારે નહીં થાય પણ શું થાય સંપૂર્ણપણે ક્ષય થાય તો ચારે ચાર નું અને સાથે સાથે કેવલ જ્ઞાના વર્ણિય એનો પણ પાંચે પાંચ જે જ્ઞાનાવણીય છે તે બધા એક સાથે હંડ્રેડ પર્સન્ટ ક્ષય થઈ જાય એવું થાય અને નહીં તો કઈ રીતે હોય મતિ જ્ઞાન અને જ્ઞાન આ તો જ છે અને એની અંદર આપણે અજ્ઞાન પણ સાથે લઈ લેવાનું મિથ્યાત્વી હોય તો તેમના વિશે મતિ અજ્ઞાન અને શ્રુત અજ્ઞાન આ રીતે આપણે સમજવું તો એની અંદર આપણે તે જોયું હતું કે આખા સંસારની અંદર જે પણ જીવો ભમી રહ્યા છે ભલે નિગોદ વાળા હોય કે સરવિર્તિધર હોય કે કોઈ પણ હોય જે કેવળ જ્ઞાનને હજી સુધી પામ્યા નથી એવા એ બધા જ ને વિશે મતિ જ્ઞાન અને શ્રુત જ્ઞાન આ બંને તો હોય જ ભલે તે જ્ઞાન રૂપે હોય કે અજ્ઞાન રૂપે હોય પણ મતિ શ્રુત આ બંને તો હોય ને હોય ને હોય આ રીતે આપણે જાણ્યું પણ જ્ઞાન અને મના જ્ઞાન આ બંને કેવા છે આપણા જેવાને આ બંને છે નહીં હમણાં પણ આપણી પાસે મતિ જ્ઞાન જ્ઞાન છે તો આ જ્ઞાન અને મનપરિય જ્ઞાન આ બંને કેવા છે એ જરૂરી નથી કે બધાની પાસે હોય જ મનુષ્ય તિર્યંજ ને વિશે જોઈએ તો અને હા તે એ અવધિજ્ઞાન ને વિશે આપણે જોયું કે મનુષ્ય તિર્યંચો ને આ અવધિજ્ઞાન હોય હોય ને હોય એવું નહીં હોય ક્યારે પણ પણ તે જે મનુષ્ય છે અથવા તો સંઘની પંચેન્દ્રિય એવા પર્યા ગર્ભજ તિર્યંજ છે તે જો એવી વિશેષ સંયમ તબજબ વગેરે કરે આરાધના કરે તેમના આત્મિક પરિણામો જાગે તો પછી તેમનો જો તે કર્મનો થાય તો પછી તેમને જ્ઞાન પ્રગટ થઈ શકે છે તે જ રીતે મન પરિજ્ઞાન છે તો મન પરિજ્ઞાન તે માત્ર ને માત્ર કોના માટે છે તે આપણે આગળ જોયું હતું ચાર ગતિમાંથી માત્ર મનુષ્યો છે એમને જ મન પરિજ્ઞાન થઈ શકે છે અને એ માત્ર કોને થઈ શકે તો જે સરવીર્તિધર હોય અને એમાં પણ જે અપ્રમત સંયતિ હોય તે અપ્રમત સંયતિ જ્યારે હોય ત્યારે આ મન પર્યજ્ઞાનની લબ્ધી પ્રાપ્ત થાય છે પણ હવે છઠ્ઠે ગુણ સંયોગ એટલે કે પ્રમત પણ આવી જાય તો પણ આ મન પર્યજ્ઞાન સાથે હોઈ શકે પણ એની પ્રાપ્તિ ક્યારે થાય તો માત્ર સાતમે ગુણ કે સાતમે એટલે આપણી વાત છે અપ્રમત સંયતિ તો એવી અવસ્થાની અંદર મનુષ્ય હોય તેને મન પર જ્ઞાનની પ્રાપ્તિ થઈ શકે છે તે એ પણ કઈ રીતે તેમાં પણ એ નહીં સમજવાનું કે અપ્રમદ સંયતિ છે જેટલા પણ ગુરુ ભગવંતો બધા જ ને મન પર જ્ઞાન થાય જ એવું નથી એમાં કેવું છે જો થાય તો એમને થાય પણ એવા ટાઈપના જે ગુરુ ભગવંતો એ તે બધાને થાય જ એવું નથી બધા જ અપ્રમદ સંયતિ ને મન પર જ્ઞાન થતું જોઈએ એવું જરૂરી નથી ઓકે તો એ કઈ રીતે પ્રગટે તો એ એટલા પ્રમાણના મના પર જ્ઞાના કર્મનો જો ક્ષયોપશમ થયો હોય તો અને અહીંયા આપણે ક્ષયોપશમ વાત તો શું છે આની અંદર ક્ષયોપશમ એટલે સમજો કે મના પર આપણે લઈએ તો મના પર જ્ઞાના કર્મ તેનો હમણાં કેવું છે આપણા આત્મા ઉપર આ પાંચે પાંચ જ્ઞાનાવર્ણીય કર્મના જથ્થા રહેલા છે ઘણા લાંબો કાળ ચાલે એટલા બધા જથ્થા પડેલા છે આપણા આત્મા ઉપર પાંચે પાંચ જ્ઞાનાવણીય કર્મનો હવે એમાંથી મતિ જ્ઞાનાવણીય કર્મ અને શ્રુત જ્ઞાનાવણીય કર્મ આ બંને છે તેમનો હમણાં આપણા આત્માની અંદર ક્ષયોપક્ષ થયેલો છે એટલે એ જેટલું પાવર વાળા છે મતિ જ્ઞાનાવણીય કર્મ અને શ્રુત જ્ઞાનાવણીય કર્મ તો તે ક્યારે પણ એવું નહીં થાય કે તે પોતાના હન્ડ્રેડ પર્સન્ટ પાવરની સાથે અહીંયા ઉદયમાં આવી જાય એવું ક્યારે નહીં થાય પણ શું થાય આ બંને ક્યારે પણ નબળા થઈને ઉદયમાં આવે એટલે એમનો પાવર શું છે એટલે એમનો ફળ શું છે પાવર એટલે ફળ લેવાનું તેમનો ફળ શું છે મતિ જ્ઞાનવણીય કર્મ અને શ્રות જ્ઞાનવણીય કર્મનો આ બનેનો ફળ એ છે કે તે મતિ જ્ઞાન રૂપી જે ગુણ છે આત્માનો તેને ઢાંકી દે તેનો ઘાત કરી દે એ મતિ જ્ઞાનાવણીય કર્મ કરે અને શ્રות જ્ઞાનવણીય કર્મ શું કરે શ્રות જ્ઞાન રૂપી જે ગુણ છે આત્માનો તેનો ઘાત કરી દે તો હવે જો આમ આપણે કહીએ કે મતિ જ્ઞાનવણીય કર્મ 100% પાવર સાથે ઉદયમાં આવ્યો એનો मीनिंग શું થાય કે મતિ જ્ઞાન ને આખો એ તે ઘાત કરી નાખે એટલે આત્મા પછી કેવું થઈ જાય હંડ્રેડ પર્સન્ટ થઈ જાય તો એવું ક્યારે પણ નહીં થાય એ જ રીતે ઝીરો પર્સન્ટ હોય આત્મામાં એવું પણ નહીં થાય ક્યારે પણ જે અપર્યાપ્ત સૂક્ષ્મ નિગોદ હોય એવા એકદમ નબળાથી નબળા એવો જે જીવ છે તેના માટે પણ આ બંને જ્ઞાન તો હોય છે ભલે તે અજ્ઞાન રૂપે હોય પણ મતિ શુદ્ધ તો એના વિશે તો હોય જ છે તો એને શું કહેવાય એને કહેવાય કે ક્ષયોપશમ થયેલું છે મતિ જ્ઞાના વર્ય કર્મનું અને શ્રુતિય કર્મનું અને તે ક્ષયોપશમના કારણે આ બંને રહેલા છે આત્મામાં હવે એ જ રીતે અવધિ જ્ઞાના કર્મ છે અને મન પરિયો જ્ઞાન કર્મ છે એ બંને પણ કેવા છે એનું પણ ક્ષયોપશમ સહિત તેઓ પ્રાપ્ત કરી શકાય છે જ્ઞાન અને મનપરિય જ્ઞાન પણ ક્ષય સંપૂર્ણપણે થઈ જાય ક્ષાયક ભાવે આ બંને ઉદયમાં આવે એવું નહીં થાય કારણ આપણે જોયું ક્ષેક નો મિનિંગ શું થાય કે કર્મના હન્ડ્રેડ પર્સન્ટ ક્ષય થવાના કારણે જે લબ્ધિ મળે તેને કહેવાય ક્ષાયક લી પણ જ્ઞાન છે તે અવધિજ્ઞાના વણ્ય કર્મ હન્ડ્રેડ પર્સન્ટ ક્ષય નહીં થાય ઇન્ડિવિજ્યુઅલી જ્યારે કેવલ જ્ઞાન પ્રગટ થાય ત્યારે તો થઈ જાય હન્ડ્રેડ પર્સન્ટ ક્ષય ત્યારે પાંચે પાંચ ક્ષય થઈ જાય પણ ઇન્ડિવિજ્યુઅલી વાત કરીએ તો ઇન્ડિવિજ્યુઅલી અધિજ્ઞાના વણીય કર્મ હન્ડ્રેડ પર્સન્ટ ક્ષય નહીં થાય એ જે રીતે મના પરયજ્ઞાનેવાણીયા પર કર્મ તે પણ 100% ક્ષય નહીં થાય એના માટે કોઈ પણ જીવ એવો નહીં હોય કે જે 100% અવધી જ્ઞાની હોય 100% મના જ્ઞાની હોય એવો નહીં થાય અને 100% નથી એનો मीनिंग શું થયો કે તેમનો ક્ષયोपशम થઈ શકે છે તે જે કર્મો આને આવૃત કરી રહ્યા છે એમનો ક્ષયोपशम થઈ શકે છે અને એ કર્મનો જે ક્ષયोपशम થયો છે એના ક્ષયोपशम દ્વારા અવધિ જ્ઞાન જેટલું પ્રગટ્યું અને મનોપર જ્ઞાન જેટલું પ્રગટ્યું તેને કહેવાય ક્ષયોપશમિક ટાઈપના જ્ઞાન એ આપણે સમજ્યા પછી છાદમસ્તિક માટે કહેવાય તે પણ આપણે જોયું છાદમસ્તિક એટલે ઘાતી કર્મના આવરણ જ્યારે રહેલા હોય હજી આત્મા ઉપર ત્યારે આત્માને કેવું કહેવાય છદમસ્થ આત્મા કહેવાય છદમ અવસ્થાની અંદર રહેલો છદમ પ્લસ સ્થ મૌન્ય કર્મ તો તે ઘાતી છે પહેલા તે ક્ષય થઈ જાય છે એના પછી નાના વર્ણીય દર્શના અને અંતરાય આ ત્રણ જે ઘાતી કર્મો છે તે ભેગાક્ષય થાય છે આત્મા ઉપરથી ત્યારે કેવલ જ્ઞાન પ્રગટી જાય અને એનો મિનિંગ શું થયું કે આત્માનું જ્યાં સુધી છદમસ્તપણું હોય ત્યાં સુધી આ ચાર જ્ઞાન હોય અને જ્યારે આત્માનું છદમસ્તપણું ચાલ્યો જાય ત્યારે કેવલ જ્ઞાન પ્રગટી જાય એનું મિનિંગ એ થયું અને અહીંયા આપણી વાત એ ચાલુ હતી કે જ્યાં સુધી આત્મા ઉપર ઘાતી કર્મો રહેલા હોય ત્યાં સુધી કેવલ જ્ઞાન નહીં હોય અને ઘાતી કર્મ થઈ જાય ત્યારે કેવલ જ્ઞાન પ્રગટી જાય અને કેવલ જ્ઞાન પ્રગટે એટલે એનું મીનિંગ શું થયું કે હોય ત્યારે ચાર જ્ઞાન હોય અને કેવલ જ્ઞાન હોય ત્યારે આ ચાર જ્ઞાન નહીં હોય કેવલ જ્ઞાનની અંદર સમાવિષ્ટ થઈ જાય આ રીતે આપણે આગળ જાણ્યું હતું પછી મતિ જ્ઞાન અને શુદ્ધ જ્ઞાન વિશે આપણે જોયું હતું એની અંદર સાથે એ સમજવાનું કે મતિ જ્ઞાન છે તે એક રીતે શું કહેવાય છે કે મતિ જ્ઞાન એ કારણ છે અને શ્રુદ્ધ જ્ઞાન એ કાર્ય છે એટલે જ્ઞાન જ્ઞાન હોય તો થઈ શકે એ રીતે પણ કહેવાય છે નેક્સ્ટ હવે આપણે આગળ જોઈએ વિશે તો જ્ઞાન તેને જ્ઞાન આવો ટાઈપનું નામ શા માટે કહીએ છીએ આપણે અથવા તો શાસ્ત્રકાર તો તેને જ્ઞાન શા માટે કહે છે અવધિ એટલે શું થાય છે અવધિ એટલે કે મર્યાદા કઈક રેન્જ હોય કે મર્યાદા હોય એને કહેવાય છે અવધિ તો એ અવધિથી યુક્ત એટલે કઈ રીતે કેવી અવધિ વાળો તો એના માટે શું કહ્યું છે વિશ્વ કેવું છે આપણો ચૌદરાજ લોક એની અંદર રૂપી દ્રવ્ય છે પ્લસ અરૂપી દ્રવ્યો પણ છે આ ચૌદરાજ લોક ની અંદર રૂપી અને અરૂપી છ દ્રવ્ય છે લગભગ આપણે જાણતા હશું છ દ્રવ્ય કયા કયા ધર્માશિકા અધર્મા શિકા આકાશ આશિક પુલાસિકા જીવાશિકા અને કાળ આ છ દ્રવ્યો છે એમાંથી રૂપી દ્રવ્ય કયા છે તો માત્ર પૂદગલ આસ્તિકાય છે રૂપી તો આ છ દ્રવ્ય યુક્ત અથવા તો દ્રવ્યમય એવો જગત છે એમાંથી જે રૂપી દ્રવ્યો છે એટલે કે પૂદગલ આસ્તિકાય છે તેની મર્યાદા વાળું જ્ઞાન જે છે તેને કહેવાય છે આ અવધિક જ્ઞાન હવે એની અંદર પણ એક મર્યાદા તો કઈ દીધી કે પૂદગલ આસ્તિકાય વિશેનું જ્ઞાન થાય તે એટલે કે તે જોઈ જાણી શકાય એવું અને એ પણ અવધિ જ્ઞાન થી તે જાણી શકાય છે વિશેષ બોધ કે એટલે જ્ઞાન આપણે જાણ્યું અને અવધિ દર્શન થી તે જોઈ શકાય છે સામાન્ય બોધ એટલે દર્શન એટલે અહીંયા જ્યારે આપણે વાત કરીએ આ આપણે વચમાં અલગ બીજી વાત કરીએ છીએ જ્યારે આપણે આ વાત કરીએ કે અવધિ જ્ઞાન છે આત્મામાં ત્યારે ભેગોન ભેગો એ સમજી લેવાનું કે અવધિ દર્શન પણ છે તે જ આત્મામાં કારણ જ્ઞાન દર્શન બને ભેગા હોય પછી હા આપણી વાત એ હતી કે જ્ઞાન તો અવધિ એટલે મર્યાદા તો અહીંયા પૂગલ આસ્તિકાય ના વિષયનો વિશેષ જ્ઞાન મેળવવાની જે શક્તિ આત્મામાં પ્રગટેલી છે તેને કહેવાય છે જ્ઞાન હવે એની અંદર પણ દ્રવ્ય ક્ષેત્રકાલ અને ભાવથી મર્યાદાઓ હોય છે અવધિ જે વર્ડ છે એનો મિનિંગ જ શું થાય છે મર્યાદા તો અલગ અલગ ટાઈપના લિમિટેશન અહિયાં જ્ઞાનની અંદર આવી જાય છે એમાં શું હોય છે દ્રવ્યથી અમુક અમુક જેટલા હવે જ જો સમજો આખા વિશ્વની અંદર ઘણા બધા એવા જે જીવો છે દેવતાઓ છે નારકીઓ છે ઘણા બધા એવા મનુષ્યો છે કેટલાક એવા તિર્યંજો પણ છે કે જેમને જ્ઞાન કે વિભંગ જ્ઞાન હોય તો બધા જ ને વિશે જે પણ જ્ઞાન છે કે વિભંગ જ્ઞાન છે તે સેમ ટુ સેમ રેન્જ વાળો નથી આપણે જો જોઈએ તો બધા ના અલગ અલગ પ્રમાણની તરતમતા વાળો અલગ અલગ પ્રમાણની લિમિટેશન વાળો હોય છે જ્ઞાન કે વિભંગ જ્ઞાન તો એની અંદર શું આપણે જાણ્યું કે લિમિટેશન તો છે પણ એ ફિક્સ નથી બધા માટે અલગ છે દ્રવ્ય પ્લસ દ્રવ્યક્ષેત્રિકા લિમિટેશન એ પણ છે હવે અહીંયા ચેટ બોક્સ માં આવે છે કે આકાશ આસ્તિકાએ રૂપી નથી તો હા આકાશ આસ્તિકાએ રૂપી નથી માત્ર પૂદગલાસ્તિકાએ રૂપી છે છ દ્રવ્યો છે એમાંથી જીવાસ્તિકા એટલે આત્મા તે અરૂપી પછી ધર્માસ્તિકાય તે અરૂપી અધર્માસ્તિકા અરૂપી પછી કાળ તે અરૂપી અને આકાશ આસ્તિકા તે પણ અરૂપી પૂદગલ આસ્તિકા છે તે જ રૂપી છે ઓકે અહીંયા આસ્તિકા એટલે શું સમજવાનું આપણને જે હમણાં આકાશ ને ક્લાઉડ્સ વગેરે દેખાય છે તે આકાશ નથી લેવાનું પણ શું લેવાનું હમણાં આપણા આંખોની આગળ પણ આકાશ રહેલું છે આપણે આ મુઠ્ઠી વાળીએ તો એની અંદર પણ આકાશ રહેલું છે આકાશ આસ્તિકા ગુણ શું છે તેનું કાર્ય શું છે જગ્યા આપવાનું અવગણ આપવાની આપણને રહેવા માટે જે મળે છે અહીંયા હાલવા ચાલવા માટે જે મળે છે જગ્યા તો તે આકાશ આસ્તિકાય કાર્ય છે જગ્યા આપવાનું તેના માટે મળે છે આપણા પગ નીચે પણ આકાશ આસ્તિકાય છે એટલે જે પણ પોલાણ વાળા ભાગો છે આપણા શરીરની અંદર આપણો શું શું છે લંગ્સ છે સ્કલ છે અલગ અલગ જે પણ પોલાણવાળી જગ્યાઓ છે આપણા શરીરમાં એની અંદર પણ પણ છે 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 જે સમુદ્ર એની અંદર આગળ વધતા માઉન્ટેન્સ છે એની અંદર પણ છે આકાશ આસ્તી હવે એ આપણે કઈ રીતે કહી શકીએ પાણી કે સમુદ્રની અંદર પણ આકાશ આસ્તી કહે છે તો તે એ હિસાબે કે શું આ આપણે સ્ટાર્ટિંગમાં જયારે વરગણા લીધું હતું ટોપિક એકદમ સ્ટાર્ટિંગમાં આપણા લગભગ ફોર્થ કે થર્ડ કંઈક ક્લાસ હતો દંડક નું તો હવે એની અંદર આપણે વર્ગણાનો ટોપિક લીધો હતો કે આપણા વિશ્વની અંદર કેટલા ટાઈપ્સની વર્ગણાઓ છે સિક્સટીન ટાઈપ્સની વરગણાઓ છે તેમાંથી જે પણ એરો કર્યા છે તે ગ્રીન કલરની અંદર જે લખેલી છે તે બધી ગ્રાહ્ય છે હવે એની અંદર પાણીના પુદગલો છે જે આપણને પાણી દેખાય છે તે શાનાથી બનેલ છે અવદારિક વર્ગણાના પુદગલોથી બનેલ છે અને એની સ્થૂળતા કે સૂક્ષ્મતા કેટલી છે તો તે સૌથી સ્થૂળ છે એટલે આઠ ગ્રાહ્યમાંથી સૌથી સ્થૂળ છે આ ઔદારિક વર્ગણા અને ઔદારિક વર્ગણા અને જે પણ આ બધી છે ને વર્ગણાઓ એ શાનાથી બનેલ છે પૂદગલ આસ્તિકાય બનેલ છે અને પૂદગલ આસ્તિકાય તે કેવું હોય છે હા તો બહુ સ્થૂળ કઈ સ્થૂળ એટલે કેવી સ્થૂળ એટલે જાડી કે જેની અંદર પોર્ઝ હોય એવા અને એ પોર્ઝની અંદર જે ઔદારિક વર્ગણા છે તે સ્થૂળ કઈ છે તો એના હિસાબે શું આપણે સમજવાનું કે એવી પોરસ હોય છે કે એની અંદર આકાશાસ્તિકાય રૂપી જે અરૂપી દ્રવ્ય છે આકાશાસ્તિકાય કેવું છે અરૂપી છે તો એ અરૂપી દ્રવ્ય છે તે આ ઔદારિક વર્ગણા રૂપી જે પાણીના ઉદગલો છે ઔદારિક એની અંદર એ પાણીના જે શરીર છે એની અંદર પણ તે આકાશાસ્તિકાય આવીને હોઈ શકે છે એવા હોય છે તેઓ એટલે અવધારિક વર્ગણાની સ્થૂળતાના કારણે એવું થાય છે ઓકે તો આપણી વાત એ હતી કે હા ગુણ પ્રત્યય અને ભવ પ્રત્યયક રાઈટ તો એ આપણી વાત ચાલુ હતી તો ભૌ પ્રત્યેક અને ગુણ પ્રત્યેક અવધિ જ્ઞાન હોય છે એની અંદર ભવ પ્રત્યય એટલે શું કોઈક ભવ મળી જાય કોઈક જીવને તો તે માત્ર તે ભવ મેળવવાના કારણે જે જ્ઞાન પ્રગટ્યો તેને અવધિ જ્ઞાન તેને કહેવાય છે ભવ પ્રત્યય અને ગુણ પ્રત્યય એટલે ગુણ પ્રત્યય અથવા તો લબ્ધિ પ્રત્યય એટલે શું કે આ ભવની અંદર કોઈક એવા જપ વગેરે કર્યા હશે જેના કારણે તે શક્તિ મળી છે અવધી જ્ઞાનરૂપી એને કહેવાય લબ્ધિ પ્રત્યય કે ગુણ પ્રત્યેક હવે એની અંદર ભવ પ્રત્યય એટલે શું લાસ્ટ ટાઈમ એક ક્વેશ્ચન આવેલ હતું ક્વેશ્ચન એવું હતું કે ગતિ પ્રમાણે જ્ઞાન મળે કે જ્ઞાન પ્રમાણે ગતિ મળે તો હવે એની અંદર આપણે ભવ પ્રત્યક જયારે અવધિક નારકીઓને હોઈ શકે તો એ ભવ પ્રત્યેક જ્ઞાન છે તો તે માત્ર તેમને નરક ગતિ મળી નરક આયુષ્ય બંધ તેઓએ કરી લીધું તેના કારણે તેઓને અવધિજ્ઞાન્ય કર્મનું તેવા ટાઈપનું ક્ષમ થઈ જાય છે તે ભવ માટે એટલે તેમને તે નરક વાળું ભવ મળ્યું છે એઝ અનાર્કી તેના માટે તેમનો ઓટોમેટિકલી એની સાથે સાથે અવદિજ્ઞાન અવણીય કર્મનો ક્ષય ઉપશમ થઈ જાય છે એ જ રીતે કોઈકને દેવ પણ અનુભવ મળ્યો ભલે તે ચાંડાલ જાતિનો હોય એટલે કે જે કિલ્બિશિક ટાઈપના હોય કે આભિયોગિક ટાઈપના દેવ વાળું ભવ જો મળે કે નાટ્ય સેનાની અંદર વાળું ભવ મળે એવા પણ જો કેવા હિન દેવતા પણ આ વાળા પણ જો ભવ મળે તો પણ તેમને કેવું હોય છે તે ભવ તેમને દેવપણાનું મળ્યું છે એના કારણે તેમને અવધિ વણ્યકર્મ થઈ જશે માત્ર તે ભવ મળ્યું છે એના કારણે તો હવે એની અંદર શું કહેવાયું કે મળ્યો એ ભવ મળવાના કારણે અથવા તો નારકીપણાનો ભવ મળ્યો તો એ નારકીપણાના માત્ર ભવ મળ્યો છે એના કારણે જે અવધિજ્ઞાના વણ્યકર્મ નો ક્ષયોપક્ષમ થયો છે અને એક ક્ષયોપશમના કારણે જે અવધિ જ્ઞાન કે વિભંગ જ્ઞાન મળ્યું છે એને કહેવાય છે ભવ પ્રત્યયક અવધિ જ્ઞાન એ ક્લિયર થયો હવે એની અંદર શું થઈ ગયું કે ગતિ મળી એટલે એવું જ્ઞાન મળ્યું એ હવે બીજું બીજો છે ગુણ પ્રત્યેક લબ્ધિ પ્રત્યેક હવે એની અંદર કોને એ હોઈ શકે આગળ ભવ પ્રત્યેક હતું તે દેવ અને નારકીઓને પણ હવે ગુણ પ્રત્યેક લબ્ધિ પ્રત્યેક તે કોને તિર્યંચો અને મનુષ્યોને અને તેની અંદર શું સમજવાનું કે કોઈક એવા સરવીર્તિગર ગુરુ ભગવાન છે અથવા તો કોઈક એવા મનુષ્ય છે કોઈક તિર્યંજ છે તે એવા ટાઈપના પોતાના આત્મપરિણામોને શુભ બનાવે કે જેના કારણે તેમના અવધિ જ્ઞાન વણ્ય કર્મ છે તેનો ક્ષય ઉપશમ થઈ જાય અને તેમને અવધિ જ્ઞાનની લબ્ધિ પ્રાપ્ત થઈ જાય કે અવધિ જ્ઞાનની શક્તિ પ્રાપ્ત થઈ જાય એને શું કહેવાય એને કહેવાય કે તે ગુણ પ્રત્યયિક અવધિ જ્ઞાન અથવા તો લબ્ધિ પ્રત્યયિક અવધિ જ્ઞાન છે ઓકે એ આપણે જાણ્યું હવે આગળ અવધિ જ્ઞાનના 6 ટાઇપ્સ શાસ્ત્રકાર ભગવંતોએ બતાવ્યા છે તો તે આપણે જોઈએ 6 માં સૌથી પહેલો આવે છે અનુગામી અવધિ જ્ઞાન અનુગામી એટલે શું અનુ વર્ડ છે આગળનો બીજો છે ગામી અનુ ગામી ઇક્વલ્સ ટુ અનુગામી હવે એની અંદર અનુ એટલે શું અનુ એટલે પાછળ ગામી એટલે કે ચાર લારો એટલે કોઈક એક જીવને આ અનુગામી અવધિ જ્ઞાન ને પ્રાપ્તિ થઈ છે અથવા તો એના આત્માની અંદર પ્રગટ્યો છે એનો મીનિંગ શું સમજવાનું કે કે જ્ઞાન છે આ આત્મા જે 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 ઠેકાણે જશે પણ ઠેકાણે તે જશે તે ઠેકાણે એનું જે અવધિજ્ઞાન છે તે તેની પાછળ પાછળ ચાલતો આવશે ભેગો ભેગો જતો રહેશે એ જ્ઞાન એવું છે અનુગામી અવધિજ્ઞાન જેમ કે આ ફોટોની અંદર આપણે જોઈ શકીએ છીએ આ એક માણસ છે તે આ મશાલ કે ટોર્ચ જે કહો તે લઈને ચાલી રહ્યો છે અને એ ટોર્ચ છે તે આને કઈ રીતે હેલ્પફુલ થાય છે આ ટોર્ચના પ્રકાશથી તે આગળના જે પણ છે દ્રવ્યો કે જે પણ હોય આગળ તેને તે આના મશાલના પ્રકાશ દ્વારા તે જોઈ શકે છે એ જ રીતે અનુગામી અવધિજ્ઞાન કેવું છે તે જીવ જે ઠેકાણે જાય તેની સાથે ભેગો ભેગો તે અવધિજ્ઞાન જતો હોય અને પોતાનો તે જેવા ટાઈપનો શયક્ષમ વાળો તે અવધિજ્ઞાન જેવી મર્યાદા વાળો અવધિજ્ઞાન પ્રકટી હોય તેટલી મર્યાદાની અંદર તે તેટલા ક્ષેત્રનો જ્ઞાન તે કરાતું હોય એટલે સમજો કે આ જે માણસ છે તેને કોઈ કેવા તપ વગેરે કે કોઈ કેવા ક્ષયક્ષમના કારણે અવધિજ્ઞાન પ્રકટ્યો છે સમજો કે 10 મીટર કે 100 મીટર જેટલો રેડિયસ વાળો એવો અવધિજ્ઞાન એને પ્રકટ્યો છે અને એની અંદર બે દિવસ આગળ એટલે લાસ્ટ બે દિવસની અંદર શું થયું હતું તે અને આગળ ફ્યુચરમાં શું થવાનું છે તે તેટલા કાળ એને અધિજ્ઞાન પ્રગટ્યું છે આપણે એક્ઝામ્પલ લઈએ છીએ માત્ર તો હવે આ માણસ સમજો કે અહીંયા આને કેટલું થયું છે અધિજ્ઞાન સો મીટરનું તો હવે સમજો કે આ આ ઠેકાણે છે અહીંયા રહે છે તેને આ જે પણ પરિસર છે આ પરિસરની અંદર જેટલા પણ માણસો હોય કે જે વૃક્ષો છે જે પણ પૂદગલ દ્રવ્યો છે આ ઠેકાણે સો મીટરના રેન્જમાં તેમના વિશે લાસ્ટ ટુ ડેઝમાં તેમના પર્યાયો કેવા હતા અને આગળ નેક્સ્ટ જે આવવાના છે બે દિવસ એની અંદર તેમના પર્યાયો કેવા હવાના છે એ બધાનું જ્ઞાન આને થતું હોય એવા પ્રમાણના પાવર વાળું જ્ઞાન આને પ્રગટ્યું છે એના કારણે અને પછી જો સમજો એ માણસ છે અહિયા થી તે બીજે કોઈ ઠેકાણે ચાલ્યો જાય સમજો કે હમણાં તે ફરવા આવ્યો આવ્યો હતો બીજા કોઈ ક્ષેત્રે હશે હવે આ ક્ષેત્રને છોડીને સો કિલોમીટર દૂર ઠેકાણે ચાલ્યો ગયો હવે આની પાસે જે અવધિજ્ઞાન પ્રગટ્યું છે એ કેવું છે અનુગામી છે એટલે આની સાથે સાથે ચાલી રહ્યો છે અને ભેગો ભેગો અથવા તો આ જ્યાં જાય છે તે ઠેકાણે આની સાથે સાથે કે ભેગો કે અનુગામી એટલે પાછળ પાછળ આવી રહ્યો છે એવો છે અવધિજ્ઞાન તો હવે તે જો સો કિલોમીટર દૂર પણ ચાલ્યો હશે તો પણ સો કિલોમીટર દૂર જઈને તે તે હશે કે બેઠો જે પણ ઠેકાણે રેડિયસ કે રેન્જ સો મીટરનું જે અંદર જેટલા પણ પૂતગલ દ્રવ્યો હશે તેમનું જ્ઞાન આને થશે અને એ પણ તેને કેટલા કાળવારું થયું છે બે દિવસ પાછળના અને બે દિવસ આગળના આ રીતનું સો કિલોમીટર દૂર જે ઠેકાણે તે હવે જઈને બેસ છે કે ઉભો હશે એની અંદર સો મીટરના રેન્જમાં રહેલા જે પણ દ્રવ્યો છે પૂદગલો તેમના બે દિવસ આગળ બે દિવસ પાછળના પર્યાયો આને ખબર પડશે અથવા તો તે જાણી શકશે પોતાના એવા ટાઈપના અવધિજ્ઞાન કે વિભંગ જે પણ હોય એના કારણે એના દ્વારા ઓકે તો એ આપણે જોયું અનુગામી અવધિજ્ઞાન પછી નેક્સ્ટ આવે છે અનુગામી અવધિજ્ઞાન અનનુગામી એટલે શું આગળ વાળું હતું અનુગામી આ છે અનનુગામી અન એટલે આ કેવું છે ન નય અવ્યય આગળ જોઈન્ટ થયો છે ન પ્લસ અનુગામી ઇક્વલ ટુ અનનુગામી એટલે ન નો પછી ન ની પાછળ સ્વર આવે તો ન નો અન થઈ જાય એટલે અન એવો બની જાય ન પ્લસ અનુગામી ઇક્વલ ટુ અનનુગામી તો આ કેવું છે નથી જે અનુગામી એવો એટલે કે પાછળ પાછળ નહીં ચાલે એવો છે આ તે કેવું સમજવાનું અહિયાં આ જે સ્ટ્રીટ લાઈટ આપણને દેખાય છે આ આ કેવી છે સ્ટ્રીટ લાઈટ એ જ ઠેકાણે ફિક્સ છે એવા જ ટાઈપનું હોય છે આ અનઅનુગામી જ્ઞાન એટલે જો સમજો કોઈ કઈક મનુષ્ય છે એ મનુષ્યને અહીંયા આ ક્ષેત્રમાં રહે છે તેને અવધિ જ્ઞાન પ્રગટ્યું અને એ અનઅનુગામી ટાઈપનો પ્રગટ્યો હવે એમાં પણ સમજો કે આને પણ સો મીટર નું રેડિયસ વાળો બે દિવસ આગળ પાછળ વાળો એવા ટાઈપના મર્યાદા પ્રક્યો હવે એને કેવું પ્રક્યું છે અનઅનુગામી કે જે અહીંયા હશે આ સ્ટ્રીટ લાઈટ કેવી છે આ સ્ટ્રીટ લાઈટ એવી છે કે જે મનુષ્ય આ સ્ટ્રીટ લાઈટની પાસે આવશે તો તે માત્ર આ સ્ટ્રીટ લાઈટ જેટલું પણ રેડિયસ હશે જેટલું પણ રેન્જ હશે આનું પ્રકાશિત કરવાનો માર્ગને માત્ર એટલા માર્ગને આ પ્રકાશિત કરશે પણ આને ઉખેડીને બીજે કોઈ ઠેકાણે લઈ જવાતું નથી આ સ્ટ્રીટ લાઈટ ને જે રીતે અહીંયા મશાલ લઈ જવાતી હતી આ મશાલને જે ઠેકાણે જોઈએ ત્યાં લઈ જવાય પણ આ સ્ટ્રીટ લાઈટ તે કેવી છે અહીંયા જ પડેલી હોય ફિક્સ છે આ આને લઈ જઈ શકાય નહીં બીજે ઠેકાણે એવા જ ટાઈપનું છે આ અનનોગામી કે જે મનુષ્યને જે ક્ષેત્રની અંદર જેટલા રેન્જ વાળું જ્ઞાન પ્રગટ્યું છે તો તે મનુષ્ય જો એક ક્ષેત્રની અંદર આવશે તો તેને તે ક્ષેત્રની અંદર સમજો કે આને સો મીટર નું થયું છે તો આ ક્ષેત્રના આસપાસના સો મીટર પરિસર જે છે એની અંદર રહેલા જે પણ પૂતગલ દ્રવ્યો છે એની અંદર આ પણ મનુષ્ય પણ આવી જાય છે તેમના શરીરો પણ કેવા છે પૂતગલોમાં જ બનેલા છે એટલે એમના પણ પર્યાયો તે જાણી શકે એટલે જે પણ પૂતગલ દ્રવ્યો છે આ બધા સો મીટરના રેન્જમાં એમના વિશે જો આને બે દિવસ આગળ પાછળનું જ્ઞાન થયું હોય જ્ઞાન તો એ એટલા પ્રમાણનું તે જોઈ શકે જાણી શકે અહીંયા રહીને પણ હવે જો સમજો કે આ મનુષ્ય તે અહીંયાથી બીજે કોઈ ઠેકાણે ગયો સો કિલોમીટર દૂર ચાલ્યો ગયો અથવા તો સો મીટરના રેન્જ વાળું છે એની બહાર સમજો કે ત્રણસો મીટર દૂર ચાલ્યો ગયો આ પરિસરથી અથવા તો આ ક્ષેત્ર આ થી તો પછી એને એ જ્ઞાન નહીં હોય ત્યાં પછી તે ઠેકાણે રહેલા જે પણ દ્રવ્ય છે પૂતગલો એના વિશે એને જ્ઞાન નહીં થાય જો આ ક્ષેત્રને છોડીને બીજે કોઈ ઠેકાણે ચાલ્યો જાય તો જે રીતે અહીંયા સ્ટ્રીટ લાઈટ ની અંદર કેવું આપણે જોયું એની પાસે આવીએ તો જ પછી તે તે જે એની પાસે રહેલા દ્રવ્યો છે એ દેખાય એના લાઈટમાં આની અંદર કેવું છે આ જે સ્ટ્રીટ લાઈટ છે એની પાસે જે પણ રહેલા છે ને દ્રવ્યો એને જ તે પ્રકાશિત કરી શકે એ જ રીતે જે ક્ષેત્રએ આ મનુષ્યને અનનુગામી અધિજ્ઞાન પ્રક માત્ર એક જે જે પરિસર હોય હોય રેન્જ એની જ જ્ઞાન આને થઈ શકે પણ આનાથી બહાર જો તે મનુષ્ય જાય તો તે અનુગામી અવધિજ્ઞાન એની સાથે નહીં ચાલે સ્ટ્રીટ ની જેમ અહીંયા જ ફિક્સ ઉભો રહે પછી વર્ધમાન જ્ઞાન વર્ધમાન કેવું છે એના નામ ઉપરથી આપણે સમજી શકીએ વર્ધમાન એટલે વધતું જ હતું અને વધતું જતું એટલે કેવું તો તેના માટે એવું કહ્યું છે કે દિવસે દિવસે પ્રશસ્ત અને અધ્યવસાયો થતા હોય આત્માને કે જેના કારણે જે જ્ઞાન દ્રવ્ય ક્ષેત્ર અને કાલ આદિ જે પણ અપેક્ષા હોય એની જે પણ મર્યાદા હોય તે તે મર્યાદા તેની તેના રેન્જીસ છે તે તેના વધતા જાય વધતા જાય વધતા જાય અને વધતા 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 એટલા પ્રમાણનું પણ તે થઈ શકે કે કેવું ઉત્તરોત્તર વૃદ્ધિ થતા 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 સંખ્યાતા અસંખ્યાતા યોજન પણ ક્ષેત્ર તે જોઈ શકે એવા ટાઈપની શક્તિ તેની અંદર આવી જાય એવા ટાઈપ નું અધિજ્ઞાન તેને પ્રગટી જાય વધતા વધતા અને યાવત ક્યાં સુધી તો આખા ચૌદરાજ શ્લોક ની અંદર જેટલા પણ ક્ષેત્ર રહેલા છે એટલે કે જેટલા પણ પૂદગલ દ્રવ્યો રહેલા છે તે બધા જ ને તે જોઈ શકે એટલા પ્રમાણના અંદર પણ તે વધી શકે છે વર્ધમાન અધિજ્ઞાન અને જ્યારે આખા ચૌદરાજ શ્લોક ની અંદર જેટલા પણ દ્રવ્યો છે અથવા તો જે ક્ષેત્ર મર્યાદા છે આની એક મનુષ્યની અથવા તો જે જીવ છે એની એની કે તેના જ્ઞાનની એટલા પ્રમાણની વધી જાય કે તે આખા ચૌદરાજ ચૌદરા ની અંદર નું ક્ષેત્રની અંદર જે પણ રહેલા હોય કુદગલો એ બધા જ ને જોઈ શકે એવું જયારે થઈ જાય તો પછી તેને શું કહેવાય તો એને કહેવાય લોકાવધિ જ્ઞાન કારણ તે ચૌદરાજ લોકરૂપી જે લોક છે આપણું એ આખાના ક્ષેત્રના મર્યાદા છે વર્ધમાન તે હજી આગળ વધતા 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 આ જે મનુષ્ય છે એના અધ્યવસાયો હજી વધારે પ્રશસ્ત થતા જાય એની અંદર વિશુદ્ધિ આવતી જાય તો ત્યારે તે હજી આગળ વધતા વધતા વધતા

વધતા વધતા વધતા સ્ટાર્ટિંગમાં તો નાનું હોય એટલે કે જઘન્યથી એટલા ક્ષેત્ર મર્યાદા વાળું પછી આગળ વધતા 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 તે આખા ચૌદરાજ લોક ના ક્ષેત્રની મર્યાદા વાળું થઈ જાય અને હજી આગળ વધતા વધતા તે આગળ અલોક આકાશ જે છે અથવા તો અલોક છે એની અંદર પણ તે જોઈ શકે એવા ટાઈપનું તે થઈ જાય અને આગળ ત્યાં સુધી નહીં પણ હજી આગળ વધતા 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 આખા એ ચૌદરાજ લોક જેટલા જ અસંખ્ય એવા ચૌદરાજ લોક હોય બહાર તો એ એ ચૌદરાજ લોકોને પણ જોઈ શકે એટલે આ તો લોક અવધિની અંદર શું હતું માત્ર એક જ ચૌદરાજ લોકો તેને દેખાતું હતું પણ તેની પ્રશસ્તર એવા અધ્યવસાયો એટલા પ્રમાણમાં વધી જાય તો પછી આનું જે ક્ષેત્ર મર્યાદા છે તે મર્યાદા વધતા 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 લોક પ્રમાણનું જે ક્ષેત્ર છે એટલા ક્ષેત્રની મર્યાદા વાળું તે બની જાય પણ હવે એ જુદી વાત છે કે ત્યાં આકાશ છે કે જેની અંદર પુદગલ દ્રવ્યો છે જ નહીં એટલે અવધિજ્ઞાન દ્વારા અલોક ની અંદર કંઈ જોઈ શકાતું નથી એ વાત અલગ છે પણ જો તેના રેન્જના વિશે વાત કરીએ તો એટલે અવધિજ્ઞાન ક્ષેત્ર મર્યાદા કે રેન્જ છે તે ની અંદર પણ તે જોઈ શકે એટલા પ્રમાણનું તે વધી શકે છે વર્ધમાન અવધિજ્ઞાન અને જો એવા ટાઈપનું તે વધી જાય તો પછી તેને શું કહેવાય પરમાવધિજ્ઞાન કહેવાય એટલે કે પરમ એટલે પરમ એટલે શ્રેષ્ઠતમ કે ઉત્કૃષ્ટતમ સૌથી શ્રેષ્ઠ એવું કે એનાથી વધારે કોઈને હોય નહીં શકે એવું એને કહેવાય પરમાવધિ જ્ઞાન અને જો પરમાવધિ જ્ઞાન કોઈકને પ્રગટી જાય તો પછી શું થાય અંતર મુહૂર્ત પ્રાપ્તિ થઈ જાય એનો બીજો મીનિંગ શું થયો પરમાવધિ જ્ઞાન તે કેવું હોય પરમાવધિ જ્ઞાન તે કેવલ જ્ઞાનને લાવી દે એનો બીજો મીનિંગ આપણે એ સમજી શકીએ કે ચાર ગતિ બાળા જે જીવો છે તે ચાર ગતિમાંથી પરમાવધિ જ્ઞાન કયા ગતિવાળા જીવને થઈ શકે તો માત્ર મનુષ્યોને એમાં પણ બધા મનુષ્યોને નહીં થાય પણ કોને થઈ શકે કે જે તે પ્રાપ્તિ કરી શકવાના હોય એમને એવા જોઈએ એમાં પણ આપણા જેવા ક્ષેત્ર વાળા જે છે આપણા જેવા તેમને પરમાવધિ જ્ઞાન નહીં થાય કારણ હમણાં કેવું છે હમણાં આપણે ત્યાં મોક્ષના દ્વાર અથવા તો મોક્ષ ની પ્રાપ્તિ પ્રમાણેના પરિસ્થિતિઓ આપણા ક્ષેત્રમાં છે નહીં એના હિસાબે આપણે જો કાળચક્ર હોય છે કે પણ વિચ્છેદ વિચ્છેદ થઈ છે છે વસ્તુ જે થાય એમાં એક જ્ઞાન પણ વિચ્છેદ થઈ ગયો છે એટલે આપણે એ જાણ્યું કે વર્ધમાન કેવું છે વધતું જતું જે હોય એને વર્ધમાન કહેવાય અને એની અંદર આપણે જોયું કે શું જોયું તેનું ક્ષેત્ર છે પહેલા નાનું હોય પછી તે મોટું મોટું થતું જાય મોટું થતું જાય મોટું થતું જાય મોટું થતું જાય રિક્વેસ્ટ છે જ્ઞાન ફરી સમજાવો જ્ઞાન કેવું છે જ્ઞાન એટલે પરમ નું વર્ડ આવે છે એના હિસાબે આપણે તે સમજવાનું કે સૌથી ઉત્કૃષ્ટ લેવલનું જે અધિજ્ઞાન હોય કે જે કેવું હોય છે કે જેનાથી વધારે દ્રવ્ય કે વધારે ક્ષેત્ર કે વધારે કાળ કે વધારે ભાવ વાળું જ્ઞાન કોઈને ઉત્પન્ન થઈ જ નહીં શકે તેને કહેવાય પરમ જ્ઞાન એની અંદર શું થતું હોય એની અંદર અહીંયા આપણે આગળ જોયું વર્ધમાન કેવું છે તે ક્યાંથી વધતો આવે સ્ટાર્ટિંગમાં તે અંગુલના અસંખ્યાતમાં ભાગ પ્રમાણુ ક્ષેત્રવાળી વાળી મર્યાદા વાળું હોય માત્ર પણ પછી વધતા 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 જેટલું ક્ષેત્ર છે ચૌદરાજલોક નું એ ક્ષેત્રની મર્યાદા વાળું તે થઈ જાય પછી આગળ હજી આગળ વધતા 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 ચૌદરાજ લોક થી બહારનું ક્ષેત્ર પણ કવર કરતું જાય કરતું જાય કરતું જાય અને હજી ત્યાં સ્ટોપ નહીં થાય પણ આ ચૌદરાજ લોક તો માત્ર એક જ છે તો એવા જો અસંખ્ય ચૌદરાજ લોક પણ હોય છે નહીં પણ જો એવા હોય ચૌદરાજ લોક અસંખ્ય હતા અલોક ની અંદર તો તે અસંખ્ય ચૌદરાજ જ્લોક ની અંદર જેટલા ખંડુકો થાય અથવા તો તે જેટલા યુનિટ્સ થાય અથવા તો બીજા સિમ્પલ એ જ સમજો કે એક ચૌદરાજ લોક છે તો આવા અસંખ્ય ચૌદરાજ લોક ભેગા કરીએ જો એની અંદર ક્ષેત્ર કેટલું બધું વધી જાય એટલા મોટા ક્ષેત્ર મર્યાદા વાળું જ્ઞાન તે જ્યારે પ્રગટે તો તેને કહેવાય પરમાવધિ જ્ઞાન હવે એની અંદર ક્ષેત્રની મર્યાદા જોઈએ આપણે એ જ રીતે એની અંદર રહેલા જે પણ દ્રવ્યો છે એ પણ કયા દ્રવ્યો તો માત્ર ને માત્ર અહીંયા કોની મર્યાદા છે અવધિ જ્ઞાનની અંદર માત્ર પુત્ગલની તો હવે આપણે તે સમજવાનું કે ચૌધરાજ લોકની અંદર જેટલા પણ પુત્ગલ દ્રવ્યો છે એમાં સૌથી પહેલા તો શું થતું હોય પુત્ગલ પણ આપણે આગળ વરગણાવ જોઈએ સિક્સ્ટીન ટાઈપ્સની છે આઠ ગ્રાય આઠ અગ્રહ્ય એમાં સ્ટાર્ટિંગમાં કેવું હોય કોઈ પણ અવધિ જ્ઞાન લઈએ તો જગન્ય અથવા તો લો લેવલ નો જ્ઞાન હોય તો તે સૂક્ષ્મ એવા તે જોઈ નહીં શકે પણ એની અંદર વિશુદ્ધિ વધતી જાય તો પછી તે દ્રવ્યની અપેક્ષાએ એટલે કે પૂદગલ દ્રવ્યની અપેક્ષાએ પણ સૂક્ષ્મ સૂક્ષ્મતર એવા સ્કંધો સૂક્ષ્મતર એવી વર્ગણાઓ તેને જોઈ શકે યાવત પરમાણુ જેવો અતિ સૂક્ષ્મ જે છે એને પણ તે જોઈ શકે પરમાવધિ અધિજ્ઞાન વાળું એવું થઈ જાય છે તેનું દ્રવ્ય વિશેની સૂક્ષ્મતર અથવા તો દ્રવ્યની મર્યાદા પછી હજી આગળ એ તો થયો દ્રવ્ય જોયું પણ હવે આગળ વધતા વધતા પર્યાયો છે જે પણ તે જોઈ શકે છે તો તેના પર્યાયો પણ હજી વધારે વધારે સ્પષ્ટપણે તે જોઈ શકે તેની અંદર સ્પષ્ટતા વધતી જાય જે પણ તે જોઈ શકે છે એમાં અને આગળ વધતા 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 તે વધતા વધતા કેટલું જોઈ શકે કાળથી તો પાસ્ટમાં થઈ ગઈ છે ભૂતકાળની અસંખ્ય ઉત્સરપીણી અવસરપીણી અને ભવિષ્ય વાળું તેનું જ્ઞાન થઈ જાય છે આટલા બધા પર્યાયોને તે પછી જોઈ શકે છે અને એ પણ આ આપણે જોયું કે આ કેવા છે અવધિક જ્ઞાનકોની મર્યાદાવાળા છે તો પૂદગલ ની મર્યાદા વાળું તો એવા જ પૂતગલ એટલે રૂપી દ્રવ્ય તો અહીંયા જે પણ રૂપી દ્રવ્ય છે એટલે જે પણ છે 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 તે જોઈ શકે એ થયું પછી અહીંયા ક્વેશ્ચન કે જ્ઞાન પ્લીઝ રિપીટ તો હા આની અંદર આવી ગયું લોકઅવધિ જ્ઞાન એટલે ચૌદરાજ લોક ની મર્યાદા એટલે ચૌદરાજ લોક નો ક્ષેત્ર કેટલું છે એ ક્ષેત્ર ની મર્યાદા વાળું જયારે તેનો રેન્જ થઈ જાય તેના અવધિ જ્ઞાનનું તો ત્યારે એને શું કહેવાય લોકાવધિ જ્ઞાન કહેવાય ઓકે બીજું પરમાવધિ જ્ઞાન જ્યારે એવું પ્રગટી જાય આત્મામાં પરમાવધિ જ્ઞાન એટલે ચૌદરાજ લોક જો અસંખ્ય હોય તો તે જેટલા ક્ષેત્રને ઓક્યુપાય કરે તેટલા ક્ષેત્રની મર્યાદા વાળું આનો રેન્જ વધી જાય જો તો તેને કહેવાય પરમાવધિ જ્ઞાન અને એ પરમાવધિ જ્ઞાન કેવું હોય એકવાર જો આવે તો પછી ક્યારે નહીં જાય એવું એવાને શું કહેવાય આપણને એક એકવાર આવે જ્ઞાન જે કેવું તો કમ્પલસરી તે મનુષ્યને તેજ ભાવની અંદર માત્ર એક જ અંતર મુહૂર્ત અંદર કેવલ જ્ઞાનની પ્રાપ્તિ કરાવી દે છે એવું હોય છે પરમાવધિ જ્ઞાન ક્વેશ્ચન છે કે અવધિક જ્ઞાનમાં પૂદગલ જ જોઈ શકે છે તો મનુષ્યનો દેહ પૂતગલ છે તો એમાં સાથે આત્મા છે તો એમાં એ શું જોઈ શકે હા તો એમાં કેવું આપણને સમજવાનું કે આપણે બધા જે મનુષ્યો છીએ કે જે બીજા જે પણ સંસારી જીવો છે તે બધા કેવા છે બધા જ કોઈ ના કોઈ દેહધારી છે સંસારમાં જે પણ ભમી રહ્યા છે એ બધા ભલે તે આપણા જેવા ઔદારિક શરીર વાળા આપણા જેવા હોય કે પછી દેવતાઓ હોય શરીર વાળા કે પછી નારકી હોય શરીર વાળા હોય ઔદારિક એ બધા પણ પણ એના સિવાય બીજા કેવા છે જે ભાવ બદલી રહ્યા છે એવા પણ હોય છે ને કે જેની પાસે ઔદારિક શરીર નથી અને વૈક્રિય શરીર પણ નથી પણ તેની પાસે બીજા શરીરો છે કયા કયા છે કારમણ તૈજસ શરીર છે અને એ પણ જે પણ શરીરો બનેલા છે તે બધા શરીરો ભલે તૈજસ શરીર હોય કારમાણ હોય ઔદારિક હોય વૈક્રિય હોય આહારક હોય કોઈ પણ શરીર છે પાંચે પાંચ તે કોનાથી બનેલ છે પૂતગલથી બનેલ છે પુદગલ કેવા છે રૂપી દ્રવ્ય તો અવધિ જ્ઞાનથી શું દેખાઈ શકે છે કે જાણી શકાય છે તો રૂપી દ્રવ્ય તો અહીંયા આપણે એ સમજી શકીએ અથવા તો એવું હોય કે જે જ્ઞાની છે તે પૂતગલોની મર્યાદા વાળા જ્ઞાન વાળા છે એના હિસાબે તે એ જોઈ શકે કે હા આ કોઈક એક પર્સન છે તે અહીંયાથી ત્યાં જઈ રહ્યો છે એટલે તે કઈ રીતે એના શરીર અહીંયાથી ત્યાં જઈ રહ્યો છે એ તેઓ જોઈ શકે પછી કોઈકને જો એટલી મર્યાદા વાળો એટલી વિશેષથી વાળો જ્ઞાન થઈ હોય અવતી જ્ઞાન કે તે કાર્મણ શરીરને તejas શરીરને પણ જોઈ શકે એવી વિશેષથી વાળો જો હોય તો તેઓ એ પણ જોઈ શકે કે હા અહીંયાથી આ કે કોઈ જીવ છે તે મૃત્યુ પામ્યો અને તે પેલા ઠેકાણે પેલી બાજુએ જઈ રહ્યો છે તે ઠેકાણે ઉત્પન્ન થવા માટે એ પણ તે જોઈ શકે પણ તે કઈ અપેક્ષાએ જોઈ શકે તો તે આત્માને નહીં જોઈ શકે પણ કોને જોઈ શકે તે આત્માની સાથે એકમેક થયેલા એવા જે કર્મરૂપી રૂપી કારમણ વર્ગણા છે તેને જોઈ શકતા હોય અને તેની સાથે રહેલા તૈજસ શરીરને જોઈ શકતા હોય એના ઉપરથી તે કહી શકે કે હા આ આત્મા અહીંયાથી ત્યાં જઈ રહ્યો છે પણ તેઓ ડિરેક્ટલી આત્માને નહીં જોઈ શકે જ્ઞાની એના હિસાબે આપણને શું સમજવાનું કે સિદ્ધ ક્ષેત્રની અંદર જે પણ અનંત સિદ્ધ ભગવંતોના આત્માઓ છે તેમને અવધિ જ્ઞાની નહીં જોઈ શકે એટલે અહીંયા જે પણ અનુતર એટલા બાજુમાં રહેલા છે તો પણ તેઓ આ સિદ્ધ આત્માઓને નહીં જોઈ શકે કારણ અવધિ જ્ઞાનનો વિષય જ નથી તે જ્ઞાનનો શું છે તે મર્યાદા વાળું છે લિમિટેશન વાળું છે માત્ર પૂતગલ દ્રવ્યોને જ જોઈ શકે એટલે આત્મા સાથે જ્યાં સુધી કોઈ પણ પૂદગલ ચોંટેલ હોય તો એ પૂદગલને જોઈને તે અનુમાન લગાડી શકે કે હા આ આત્મા હશે એવું પણ આત્મા પૂદગલથી રહિત બની જાય તો પછી તેને અવધિ જ્ઞાની નહીં જોઈ શકે માત્ર કેવલ જ્ઞાની જ જોઈ શકે ઓકે તો આ આપણે જોયું વર્ધમાન નેક્સ્ટ હવે આવે છે હિયમન તો અહીંયા આપણે એક એક્ઝામ્પલ આ બતાવ્યું છે હિયમાન એટલે શું ક્ષીણ થતું જાય અથવા તો ઓછું ઓછું થતું જાય એવું વર્ધમાન કેવું હતું આગળ વધતું હતું વધી રહ્યો હતો વધી રહ્યો હતો વધી રહ્યો હતો ટાઈમ પસાર થતા થતા પણ હિયમાન કેવું છે ઓછું ઓછું થતું જાય છે પહેલા અધ્યવસાયો હતા એવા કે જેના કારણે એવા ટાઈપનો અધિજ્ઞાન પ્રગટ્યો હતો પણ તેના અધ્યવસાયની અંદર હિંતા આવી ઉત્તરોત્તર અશુભ અધ્યવસાયો આવતા ગયા આવતા ગયા આવતા ગયા જેના કારણે આ અધિજ્ઞાન છે તે કેવું તો ઓછું 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 થતું ગયું એટલે કે ધીમે ધીમે કરીને તે ઘટતું શકે એવું તો અહીંયા આપણે આ જે એક્ઝામ્પલ બતાવ્યું છે આની અંદર શું આપણે જોઈ શકીએ અહીંયા શું કર્યું છે આ પર્સને એક બલ્બ છે તેને અહીંયા ફેન રેગ્યુલેટર અટેચ કર્યું છે તો આપણે એ પણ જોયું હશે કે ડીમર હોય

ઓફ બટન આવી જાય જયારે રેગ્યુલેટર ની અંદર ફાઈવ ફોર થ્રી ટુ વન તો વન અને પછી ઝીરો આવી જાય તો ત્યારે આ ઓફ થઈ જાય એ જ રીતે પહેલા પાંચના પાવર વાળો અવધિ જ્ઞાન હતો પછી ચાર ના પાવર વાળો આપણે એ માત્ર એક્ઝામ્પલ કહીએ છીએ કે એ રીતનો તેની જે રેન્જ છે કે તેની જે સૂક્ષ્મતાથી તે જોઈ શકતો હતો તે હાથમાં તે ઓછી ઓછી થતી જાય તેની રેન્જ ઘટતી જાય તેનો દ્રવ્ય ક્ષેત્રકાલ ભાવથી તેની મર્યાદાઓ છે તે ઓછી ઓછી થતી જાય એ ઓછું ઓછું થતા 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 સંપૂર્ણપણે તે ચાલ્યો પણ જઈ શકે છે આ રીતે આપણે આ હવે આના છે ને આપણે વિડીયો પણ બતાવાના આગળના પદાર્થો આપણે નેક્સ્ટ ક્લાસમાં જોઈશું અવસરે જીનાગ્ના વિરુદ્ધ કંઈ પણ બોલાયો તો મીચા મી દુકડમ સર્વ મંગલ માંગલ્યમ સર્વ કલ્યાણ કારણ પ્રધાનમ સર્વ ધર્માણમ જૈનમ જય અતિશાસનમ પ્રણામ બધા સાતામાં રહેજો જીનાગના પૂરકનું જીવન જીવજો